डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, मारू नाम डॉक्टर भाग्यश्री राजपूत छे। हूँ डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना समाजशास्त्र विषय में असिस्टंट प्रोफेसर तरीके कार्यरत छूँ। विद्यार्थी मित्रों, हूँ आप सौनू A++ एक्रेडिटेशन धरावती डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटीना ज्योतिर्मय परिसर में आवेल चैतन्य स्टूडियो में स्वागत करू छूँ। विद्यार्थी मित्रों, आज आप पाठ्यक्रम 8 TYBA तेना एकम 6 सगपण व्यवस्था पासाओ तेना विषे चर्चा करीशू। आपणो आज पेपर छे पाठ्यक्रम 8 कुटुंब लग्न अने सगपण संबंधों। तेमा आपणे कुटुंब विषे, लग्न विषे अने सगपण संबंधोनी व्याख्या, तेना प्रकारो, तेना विषे आपणे समझूती मेळवी लीधी। पण आजना व्याख्यानमां आपणे सगपण व्यवस्थाना पासाओ विषे चर्चा करीशू। विद्यार्थी मित्रों, आजनुं आपणुं जे व्याख्यान छे सगपण व्यवस्थाना पासाओ, ते व्याख्यानना मुख्य हेतुओ चकासी लईए। आ व्याख्यानने समझ्या बाद तमे सगपण संबंधोनो परिचय मेळवी शकशो, सगपण संबंधोनुं समाजमां महत्व समजी शकशो, सगपण व्यवस्थाना पासाओ विशेनी माहिती मेळवी शकशो। तो विद्यार्थी मित्रों, आपणा आज मुख्य हेतुओने ध्यानमां राखीने शुरू करिए आजनो आपणो व्याख्यान। हवे आपणे कुटुंब विषे, लग्न विषे, तेना विषे तो जाणीए छे। अने कुटुंब द्वारा ज युवानो ज्यारे लग्ननी उमरे पहोंचे त्यारे एक कुटुंबना सभ्यो द्वारा ज युवानोना लग्न करावी देवामां आवे छे अने बे परिवार ए सगपण संबंधोमां परिणमे छे। विद्यार्थी मित्रों, आपणे संबंधो विषे तो जाणीए छीए કે જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે, એક જ કુટુંબની વ્યક્તિઓ વચ્ચે જુદા જુદા પ્રકારના સંબંધો જોવા મળે છે। જેમ કે બે વ્યક્તિઓ વચ્ચે લગ્નનો સંબંધ હોય તો અન્ય વ્યક્તિઓ વચ્ચે રક્તનો સંબંધ હોય, એટલે કે કુટુંબ વ્યવસ્થા એ લગ્ન આધારિત અને રક્ત આધારિત જોવા મળે છે। પણ આ સિવાય પણ એક બીજી રીતના પણ સંબંધો જોવા મળે છે, જેમ કે કુટુંબના કોઈ સભ્ય કોઈ બાળકને દત્તક લે તો એ બાળક પણ એ કુટુંબનો જ સભ્ય બની જાય છે, એટલે કે દત્તકને આધારે પણ રચાયેલું કુટુંબ। એટલે કે જ્યારથી માનવ સમાજ અસ્તિત્વમાં આવ્યો ત્યારથી માનવી એ લગ્ન આધારિત અથવા તો રક્ત આધારિત એ કુટુંબ વ્યવસ્થામાં સમાયેલો જોવા મળે છે। હવે જો આપણે માનવ સમાજને સમજવું હોય, આપણે તો રહ્યા સમાજશાસ્ત્રના વિદ્યાર્થી, એટલે કે કુટુંબને સમજવા માટે, સગપણ વ્યવસ્થાને સમજવા માટે માનવ સમાજની જે કંઈ પણ ક્રિયાઓ છે, આંતરક્રિયાઓ છે, વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચેના જે પ્રકારના સંબંધો છે તેને સમજવા આવશ્યક છે। હવે વ્યક્તિઓ વચ્ચેના જે પ્રકારના સંબંધો છે તેને આંતરિક અને બાહ્ય સ્વરૂપે સમજવો પડે। હવે જો સંબંધોની વાત નીકળી છે તો કુટુંબમાં જ્યારે જુદા જુદા ઉંમરના વ્યક્તિઓ રહેતા હોય, જુદી જુદી આવક ધરાવતી વ્યક્તિઓ રહેતી હોય, કેટલાક વડીલો હોય, કેટલાક નાના બાળકો હોય, કેટલાક યુવાનો હોય, એટલે કે કુટુંબમાં લિંગના આધારે તફાવત જોવા મળે, શિક્ષણના આધારે તફાવત જોવા મળે, વ્યવસાયના આધારે પણ તફાવત જોવા મળે, અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે લગ્ન થયા બાદ જ્યારે પુત્રવધુ એ ઘરમાં આવે છે તો એની સાથેના સંબંધો પણ અલગ સ્વરૂપના જોવા મળે છે। જેમ કે પુત્રવધુ હોય તો તેના વડીલો સાથેના સંબંધો એ આદરપૂર્વક સન્માનના જોવા મળે છે। હવે એ જ પુત્રવધુ એ ઘરના કોઈ નાના વ્યક્તિ હોય, જેમ કે દિયર હોય અથવા તો નણંદ હોય, તો તેની સાથેના સંબંધો મજાક મસ્તીના હોઈ શકે। એટલે કે એક જ પરિવારના જુદા જુદા સભ્યો વચ્ચેના સંબંધો એ પરિહાસ સ્વરૂપના પણ સંબંધો હોઈ શકે અને પરિહાર સ્વરૂપના પણ સંબંધો હોઈ શકે। એટલે કે માનવ વ્યવસ્થાને સમજવા માટે, કુટુંબ વ્યવસ્થાને સમજવા માટે જે આંતરિક સ્વરૂપ રહેલું છે તેને સમજવું જરૂરી છે, અને આ આંતરિક સ્વરૂપને સમજવા માટે સમાજના સભ્યો વચ્ચેના સંબંધો, સગપણ સંબંધો અને તેની વ્યવસ્થા કેવા પ્રકારની છે તે સમજવી જરૂરી છે।
વિદ્યાર્થી મિત્રો, જે સગપણ સંબંધો છે, હવે આપણે તો ભારત દેશના વસવાટી ભારતીય કહેવાઈએ, એટલે કે આપણો બિન સાંપ્રદાયિક ભારત દેશમાં કેટલા બધા ધર્મો જોવા મળે છે. જુદા જુદા ધર્મો, જુદી જુદી જ્ઞાતિ, જુદી જુદી પેટા જ્ઞાતિ, એટલે કે જેટલા ધર્મ, જેટલી જ્ઞાતિ, જેટલી પેટા જ્ઞાતિ, એ બધે જ પ્રકારમાં સગપણ વ્યવસ્થા, સગપણ સંબંધો, તેના વિધિ વિધાનો, ધાર્મિક ક્રિયાઓ અથવા તો રીત રિવાજો, ધોરણો, મૂલ્યો, એ બધામાં તફાવતો જોવા મળે છે, વૈવિધ્યતા જોવા મળે છે. એટલે કે જ્યારે આપણે કોઈ એક ધર્મ, કોઈ એક જ્ઞાતિ અથવા તો કોઈ એક પેટા જ્ઞાતિનો અભ્યાસ કરતા હોઈએ અથવા તો કોઈ એક સમુદાયનો અભ્યાસ કરતા હોઈએ, તો તેની સગપણ વ્યવસ્થાને સમજવી ખૂબ જ જરૂરી છે. તો જ આપણે તેના આધારે તેની કુટુંબ વ્યવસ્થાને સમજી શકીએ અને તે સમુદાયના સભ્યોને સમજી શકાય. હવે જ્યારે આપણે સગપણ સંબંધોની વાત કરતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એવો સમાજ નથી કે જ્યાં સગપણ સંબંધો અસ્તિત્વ ધરાવતી ના હોય. એટલે કે સગપણ સંબંધોની વ્યવસ્થા એ સાર્વત્રિક છે. ભલે આપણો ભારતીય સમાજ હોય અથવા તો કોઈ પશ્ચિમનો સમાજ હોય, આપણા ભારતીય સમાજમાં હિન્દુ, ઇસ્લામ, ક્રિશ્ચન, જૈન અથવા તો બૌદ્ધ એમ જુદા જુદા ધર્મના લોકોમાં સગપણ સંબંધોની વ્યવસ્થા એ જુદી જુદી જોવા મળે છે. એવી જ રીતે જો આપણે પશ્ચિમના સમાજમાં જોઈએ તો જ્યાં ત્યાં જેવો ધર્મ હશે તે પ્રકારની સગપણ વ્યવસ્થા જોવા મળતી હશે. એટલે કે સમાજ ભલે ગમે તે હોય, સમુદાય ભલે ગમે તે હોય, પણ સગપણ સંબંધોની વ્યવસ્થા સાર્વત્રિક જોવા મળે છે. હવે આપણે ભારત દેશની જ વાત કરી લઈએ તો આપણા ભારત દેશમાં ધર્મના આધારે તો આપણે જોયું કે જુદા જુદા ધર્મો છે, પણ સાથે સાથે ગ્રામીણ સમાજ હોય, શહેરી સમાજ હોય અથવા તો આદિવાસી સમાજ હોય, તો એ ત્રણેય ક્ષેત્રે પણ જુદા જુદા તફાવતો જોવા મળે છે. જેમ કે ગ્રામીણ ક્ષેત્રમાં જોઈએ તો આજે પણ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા અસ્તિત્વ ધરાવે છે. શહેરી કુટુંબમાં આવીએ તો ક્યાંક આપણને એક કુટુંબ વ્યવસ્થા વિભક્ત પણ જોવા મળે છે અને સંયુક્ત વ્યવસ્થા પણ જોવા મળે છે. અને સગપણ સંબંધો એ રીતે જ રચાયેલા જોવા મળે છે. આદિવાસી સમુદાયોની વાત કરીએ તો આદિવાસી સમુદાયો એ પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે અને માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે. એટલે કે જે સમુદાય જેવા પ્રકારની કુટુંબ વ્યવસ્થા ધરાવે એવા જ પ્રકારના સગપણ સંબંધો અસ્તિત્વ ધરાવતા હોય છે અને એના જ કારણે તે વૈવિધ્યતાપૂર્ણ અને અત્યંત જટિલ છે. જેમ કે આદિવાસી સમુદાયોની હવે વાત નીકળી જ છે તો એનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ કે આપણે માતૃસત્તાક આદિવાસી સમુદાય હોય તો ત્યાં લગ્ન બાદ પુરુષ એ પોતાની પત્નીના ઘરે રહેવા માટે આવે છે. એટલે કે વૈવિધ્યતાપૂર્ણ અને અત્યંત જટિલ વ્યવસ્થા થઈ ને. જ્યારે એનાથી જ વિરુદ્ધમાં આપણે જઈએ તો પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થામાં મોટે ભાગે જે પુરુષ હોય છે તે લગ્ન બાદ પોતાની પત્નીને પોતાની સાથે પોતાના ઘરે અથવા તો પોતાના પિતાના ઘરે તે રહેતો હોય તો ત્યાં એ લાવે છે. તો જોયું, એક જ સમાજમાં જો એ સમુદાય અલગ અલગ હોય, કુટુંબ વ્યવસ્થા અલગ અલગ હોય, એટલે કે માતૃસ્થાની છે કે પછી પિતૃસ્થાની છે, તો એના આધારે પણ સગપણ સંબંધોની વ્યવસ્થા જોવા મળે છે. સગપણ સંબંધો દ્વારા જ સ્ત્રી અને પુરુષના પરસ્પર સંબંધ અને બાળકો સાથેના પરસ્પર સંબંધો નક્કી થાય છે અને એના જ આધારે નવા કુટુંબની રચના થતી હોય છે. વ્યક્તિ જીવન પર્યંત વિવિધ વ્યક્તિઓ સાથે જોડાયેલો રહે છે. જેમ કે વ્યક્તિનો જન્મ થાય, બાળકનો જન્મ થાય તો એ કુટુંબમાં, થોડો મોટો થાય તો શાળા, કોલેજ, પછી વ્યવસાયમાં જોડાય તો વ્યવસાયના સાથીઓ સાથે, લગ્ન થાય ત્યારે લગ્ન બાદ તેનું પોતાનું અલગ કુટુંબ રચાય છે અને લગ્ન થાય ત્યારે તેની સાથે પોતાનું કુટુંબ, પોતાના માતા પિતાનું કુટુંબ અને જે નજીકના સગા સંબંધીઓ છે તે દરેક વ્યક્તિ સાથે તે જોડાઈ જાય છે. બાળકના જન્મની સાથે જ તેનો સંબંધ એ માતા પિતા અને ભાઈ બહેન વગેરે જેવા રક્ત સંબંધીઓ સાથે સ્થપાય છે. જેમ કે બાળકો હોય તો તેનો માતા પિતા સાથેનો સંબંધ એ રક્ત સંબંધનો છે, પણ જે પતિ પત્ની છે તે એકબીજા સાથે લગ્ન સંબંધથી જોડાતા હોય છે અને આ જ રીતે સગપણ સંબંધોની વ્યવસ્થા એ સતત ને સતત રચાતી રહેતી હોય છે. સગપણ સંબંધોથી જ
વ્યક્તિને સમાજ માન્ય દરજ્જા સંકુલ પ્રાપ્ત થાય છે, જેમ કે ભાઈ, બહેન, પતિ, પત્ની, માતા, પિતા, સાસુ, સસરા, દીકરી, જમાઈ વગેરે જેવા નવા નવા સંબંધો સ્થપાતા જાય છે અને નવા કુટુંબની રચના થાય છે, નવા સગપણ સંબંધોની રચના થતી જોવા મળે છે. અને માટે જ જ્યારે આપણે માનવ સમાજનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે માનવ સમાજનું મુખ્ય એકમ કુટુંબ અને તેનાથી રચાતા સગપણ વ્યવસ્થા, સગપણ સંબંધોનો અભ્યાસ કરવો એ ખૂબ જ જરૂરી બની રહેતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સગપણ સંબંધોની આછી પાતળી ભૂમિકાને સમજ્યા બાદ હવે સગપણ સંબંધોનો અર્થ અને તેની વ્યાખ્યાને સમજી લઈએ. નોટ્સ એન્ડ ક્વેરીઝ એન્ડ ઓન એન્થ્રોપોલોજી એ જણાવે છે તે મુજબ, સગાય સંબંધ એવો સંબંધ છે જેની જાણકારી માતા પિતા, ભાઈ બહેન અથવા બાળકોના નિકટના સંબંધો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે અને જેને સામાજિક કાર્યને માટે માન્યતા મળી હોય છે. હોબેલ નામના વૈજ્ઞાનિક એમ કહે છે કે સગાઈ વ્યવસ્થા એ દરજ્જાઓ અને ભૂમિકાઓનો એવો રિવાજ મુજબનો સંકુલ છે કે જે સગાઈ સંબંધોની વર્તણૂકને નિયંત્રિત કરતો હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ધોરણો, મૂલ્યો, રીત રિવાજોની બધી વાત કરતા હોઈએ અને એની સાથે સગપણ સંબંધોમાં જ્યારે વ્યક્તિ બંધાય છે તો એ પોતાની સાથે દરજ્જો અને ભૂમિકાઓને પણ સાંકળી લે છે. જેમ જેમ અન્ય વ્યક્તિ સાથે તે સંબંધમાં બંધાય છે તો તેનો દરજ્જો અને ભૂમિકા એ સતત બદલાતા રહે છે. જેમ કે લગ્ન દ્વારા સ્ત્રી અને પુરુષ એ પતિ અને પત્ની તરીકેનો દરજ્જો પ્રાપ્ત કરે છે અને એ જ પ્રમાણે તેઓ ભૂમિકા ભજવે છે, પતિ તરીકેની અને પત્ની તરીકેની. હવે એ જ પતિ પત્ની એકબીજા માટે પતિ પત્ની છે, પણ કુટુંબના અન્ય સભ્યો માટે તેઓ માતા હોઈ શકે, પિતા હોઈ શકે, ભાઈ હોઈ શકે, બહેન હોઈ શકે, પુત્રવધુ હોઈ શકે અથવા તો દીકરો હોઈ શકે. અને આ બધા રિવાજ મુજબ, દરજ્જા અને ભૂમિકાઓ મુજબ પોતાની વર્તણૂકને નિયંત્રિત કરતો હોય છે. અને સગપણ વ્યવસ્થા એના જ આધારે સભ્ય એ પોતાનું બિહેવ કરતો હોય છે. જેમ કે પતિ અને પત્ની એ એકબીજા માટે પતિ પત્ની છે તો બંનેનું વર્તન એકબીજા માટે અલગ હોઈ શકે. માતા અને પિતા એમનું બાળકો પ્રત્યેનું વર્તન એ અલગ પ્રકારનું હોઈ શકે અને તેઓનું વર્તન પતિ પત્ની કે જે પુત્રવધુ અથવા તો જે દીકરી અને જમાઈ છે તેનું વર્તન પોતાના વડીલો પ્રત્યે, સાસુ સસરા પ્રત્યે, માતા પિતા પ્રત્યે અલગ પ્રકારનું હોઈ શકે. એટલે કે વ્યક્તિનો જેવો દરજ્જો છે, જેવી ભૂમિકા છે, તેવું જ તેનું વર્તન એ સતત ને સતત બદલાતું રહે છે. જેમ જેમ તે અન્ય વ્યક્તિ સાથે આંતરક્રિયા કરે છે તેમ તેમ તેની વર્તણૂક બદલાતી રહેતી જોવા મળે છે. ચાર્લ્સ વિનિક અનુસાર વંશીય સંબંધો કે જે સમાન મિશ્રિત સંબંધો હોય, રક્ત સંબંધોમાં સામાજિક રીતે માન્યતા પામેલા હોય છે. જે વંશીય બંધનોથી બંધાયેલા હોય તેઓનો સમાવેશ કરવામાં આવે છે. લ્યુસીમેર નામના વૈજ્ઞાનિક મુજબ પ્રાથમિક સામાજિક સમૂહો કોઈ પણ વ્યવસ્થાના સિદ્ધાંત પર અવલંબિત હોય એવા દરેક સમાજના રક્ત સંબંધો દ્વારા જોડાયેલા હોય છે અને ઘણી વખત તેઓનું સભ્યપદ એ વંશ દ્વારા નિશ્ચિત થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, સગપણ વ્યવસ્થાની વ્યાખ્યાને સમજ્યા બાદ, તેના અર્થને સમજ્યા બાદ સગપણ વ્યવસ્થાના પાસાઓને સમજી લઈએ. તેના મુખ્ય 7 પાસાઓ છે, જેમાં પહેલું છે સગપણ સંબંધો સાર્વત્રિક હોય છે. બીજું, સગપણ સંબંધોમાં અનેક વિધતા જોવા મળે છે. ત્રીજું, સગપણ સંબંધો સમાજ સ્વીકૃત સંબંધો હોય છે. સગપણ સંબંધો એ રક્તના સંબંધો આધારિત જોવા મળે છે. સગપણ સંબંધો વિવાહ અને સંતતિથી ટકી રહે છે. સગપણ સંબંધો એ એક સામાજિક વ્યવસ્થા છે. સગપણ સંબંધીઓ વચ્ચે હક અને ફરજો હોય છે. હવે આ જે સગપણ વ્યવસ્થાના પાસાઓ છે તેને વધુ વિસ્તૃત રીતે સમજી લઈએ. જેમાં પહેલું છે સગપણ સંબંધો સાર્વત્રિક હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જોઈ ગયા કે જ્યાં જ્યાં માનવ સમાજ છે,
ભલે એ ગ્રામીણ સમાજ હોય, શહેરી સમાજ હોય, આદિવાસી સમુદાય હોય, આપણો ભારતીય પરંપરાગત સમાજ હોય અથવા તો પશ્ચિમી સમાજ હોય કે પછી ભારતનો જ આધુનિક સમાજ હોય, પણ બધે જ સગપણ સંબંધોની વ્યવસ્થા જોવા મળે છે. અને દરેક સમાજ, દરેક સમુદાયમાં તેના ધોરણો, મૂલ્યો, રીત રિવાજો એમ જુદા જુદા સ્વરૂપે એ સગપણ વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી જોવા મળે છે. કારણ કે ભારતીય સમાજમાં સગપણ સંબંધોથી લગ્નમાં જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે. તેના આધારે જ કુટુંબ વ્યવસ્થા અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ સંતાનોનો જન્મ થાય છે અને એ જ રીતે પેઢી દર પેઢી સગપણ વ્યવસ્થા ચાલતી જ રહે છે. એટલે કે સગપણ સંબંધો એ સાર્વત્રિક જોવા મળે છે. ત્યારબાદ છે સગપણ સંબંધોમાં અનેક વિધતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જોઈ ગયા કે સગપણ સંબંધો સાર્વત્રિક હોય છે, તેના સ્વરૂપ પણ જુદા જુદા હોય છે. પણ ભારતીય સમાજ એ તો કેટલા બધા ધર્મોનો બનેલો છે, જુદા જુદા સંપ્રદાયોનો પણ બનેલો છે, અને એક જ ધર્મમાં જુદા જુદા સંપ્રદાયો, એક જ જ્ઞાતિમાં જુદી જુદી પેટા જ્ઞાતિઓ પણ જોવા મળે છે. જેમ કે ખ્રિસ્તી ધર્મમાં આપણે જોઈએ તો કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ જોવા મળે છે. હિન્દુ ધર્મમાં પણ હિન્દુ ધર્મ ધરાવનાર વ્યક્તિ એ જુદા જુદા સંપ્રદાયોનો પણ અમલ કરતા હોય છે અને જુદા જુદા સંપ્રદાયો સાથે જોડાયેલા જોવા મળે છે. એટલે કે વ્યક્તિ જન્મે હિન્દુ હોય અથવા તો હિન્દુ ધર્મ પાળતો હોય, પણ કદાચ બની શકે કે એમના કુટુંબ વ્યવસ્થામાં કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો અમલ થતો હોય, જૈન સંપ્રદાયનો અમલ થતો હોય, અથવા તો કોઈ અન્ય સંપ્રદાયનો અમલ થતો હોય, અથવા તો તેને પાળતા હોય, તો તે મુજબની કુટુંબ વ્યવસ્થામાં તેનું પાલન કરવામાં આવે છે. એટલે કે જેટલા ધર્મો, જેટલા સંપ્રદાયો, એ બધામાં સગપણ સંબંધોની વ્યવસ્થા, તેના રીત રિવાજો, એ બધા જ જુદા પ્રકારના અને એક આગવી લાક્ષણિકતા જોવા મળે છે. એના જ કારણે ભલે એક વ્યક્તિ એક જ ધર્મના વ્યક્તિઓનો સમાવેશ થતો હોય, પણ જો એક જ ધર્મના વ્યક્તિઓ જુદા જુદા સંપ્રદાયો પાળતા હોય તો તેમાં પણ અનેક પ્રકારની વૈવિધ્યતા જોવા મળે છે. જેમ કે આદિવાસી સમુદાયોની વાત કરીએ તો પિતૃવંશીય અને કેટલાકમાં માતૃવંશીય કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. જેમ કે પિતૃવંશીય એટલે કે વંશ પરંપરાગત રીતે જે કે પણ મિલકતના અધિકારો હોય, વારસાના અધિકારો હોય, અથવા તો કુટુંબ વ્યવસ્થાના જે કોઈ પણ અધિકારો હોય, એ પેઢી દર પેઢી એ પુરુષ દ્વારા અસ્તિત્વમાં આવે છે. પુરુષ દ્વારા વંશ આગળ વધતો હોય છે. એટલે કે લગ્ન બાદ પુરુષ એ પોતાની પત્નીને પોતાના ઘરે અથવા તો પોતાના જે પિતાનું ઘર છે તેના ઘરે પરણીને લાવતો હોય છે. એવી જ રીતે માતૃવંશીય કે જેમાં પેઢી દર પેઢી સંપૂર્ણ સત્તા, સંપૂર્ણ મિલકત, સંપૂર્ણ જે કંઈ પણ કુટુંબ વ્યવસ્થાનું સંચાલન છે એ માતા દ્વારા અથવા તો જે વડીલ મહિલા છે તેના દ્વારા થતું હોય છે. અને ઘરની દીકરીઓ કે જે લગ્ન બાદ પોતાના પતિને પોતાની માતાના અથવા તો પોતાના ઘરે પરણીને લાવે છે. એ જ રીતે પેઢી દર પેઢી માતૃવંશીય, માતૃસત્તાક વ્યવસ્થા એ અસ્તિત્વમાં આવે છે અને તેના જ આધારે સગપણ સંબંધો જોવા મળે છે. જેવા સંબંધો તેવા જ બોલી કે ભાષાના લહેકા પણ જોવા મળે છે, જીવનશૈલીની ઢબ જોવા મળે છે. જેમ કે આપણે હમણાં જ વાત કરી કે વ્યક્તિ જેવો દરજ્જો ધરાવે છે, જેવી ભૂમિકા ભજવે છે, તેવા જ પ્રકારની તેની વર્તણૂક કરવાની રહેતી હોય છે. અને જો વ્યક્તિ પોતાના દરજ્જા અને ભૂમિકા પ્રમાણે વર્તન વ્યવહાર ન કરે તો કુટુંબ દ્વારા, પોતાના સમાજના સભ્યો દ્વારા તે દંડનો ભાગી બને છે અને તેને ચોક્કસ પ્રકારની સજા કરવામાં આવે છે. એટલે કે કોઈ વડીલ હોય તો વડીલ સાથે યુવાનોનું વર્તન, બાળકોનું વર્તન એ સન્માનપૂર્વક હોવું જોઈએ, આદરપૂર્વક હોવું જોઈએ. અને પોતાના કુટુંબના જે કંઈ પણ ભાષા, બોલી, પહેરવેશ, ખોરાક છે તે પ્રમાણે વ્યક્તિ એ જીવન જીવતો હોય છે અને પોતાની સંસ્કૃતિનું તે પાલન કરતો હોય છે. સમગ્ર ભારતની જો આપણે વાત કરીએ તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને મધ્ય ભારત એમ 5 ઝોનમાં વિભાજિત થયેલ છે. અને પાંચેય ઝોનમાં, પાંચેય વિભાગોમાં ભારતમાં સગપણ સંબંધોની વૈવિધ્યતા જોવા મળે છે. લગ્ન
સગાઈ અને સ્ત્રી પુરુષોના સંબંધોમાં પણ વિવિધતા જોવા મળે છે. આપણા ભારત દેશમાં એક પતિ અને એક પત્નીનો કાયદાકીય અમલમાં છે, પરંતુ કદાચ બની શકે કે કેટલાક ધર્મો અથવા તો કેટલાક સમુદાયોમાં બહુપતિ બહુપત્નીનો રિવાજ હોઈ શકે, તો આ પણ સગપણ સંબંધોની વ્યવસ્થા આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, સગપણ સંબંધો એ સમાજ સ્વીકૃત સંબંધો છે. વિદ્યાર્થી મિત્રો, વ્યક્તિ જ્યારે અન્ય વ્યક્તિના સંબંધમાં બંધાય છે, એટલે કે સગપણ સંબંધોમાં બંધાય છે, તો સમાજના સભ્યો દ્વારા તેને માન્યતા પ્રાપ્ત થયેલ હોય છે. સગપણ સંબંધો એ માતૃવંશીઓ હોય કે પછી પિતૃવંશીઓ હોય, એટલે કે માતૃસત્તાક હોય અથવા તો પિતૃસત્તાક હોય અથવા તો બંને પક્ષીઓ હોય, પણ સમાજના જે કે પણ ધોરણો મૂલ્યો રીત રિવાજો છે એ બધાને સ્વીકૃતિ મળી હોય છે. અને જો સમાજના સભ્યોની સ્વીકૃતિ ના મળે, કુટુંબના સભ્યોની સ્વીકૃતિ ના મળે, ત્યાં સુધી એ વ્યક્તિના અન્ય વ્યક્તિ સાથેના સગપણ સંબંધોને સ્વીકાર કરવામાં આવતા નથી અને સગપણ સંબંધના સમૂહમાં તેનો સમાવેશ પણ કરવામાં આવતો નથી. આવા સગપણ સંબંધોમાં પિતા પુત્ર, પતિ પત્ની, ભાઈ બહેન, સાસુ જમાઈ, પુત્રવધુ સસરા, નણંદ ભોજાઈ, ભાણેજ મામા, સંબંધીઓ વચ્ચેના જે કોઈ પણ સંબંધો છે એ સમાજ સ્વીકૃત સંબંધો જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ, સગપણ સંબંધો એ રક્તના સંબંધો આધારિત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે રક્ત આધારિત સંબંધો વિશે તો જાણીએ છીએ કે દરેક કુટુંબમાં ચોક્કસ ગોત્ર અને સ્વગોત્રો હોય છે. સપિંડ સંબંધોમાં પણ તેઓ માનતા હોય છે. એક જ ગોત્ર કે સપિંડ હોય તો તેઓના પૂર્વજો એક જ કુટુંબમાં હોય, તેથી તેઓ એક જ રક્તના સંતાનો છે તેવું માનવામાં આવે છે. તેઓના વંશજો પણ એક જ ગોત્રના હશે, કારણ કે તેઓ સમાન રક્તના સંબંધોમાં માને છે. મોટાભાગના સમુદાયોમાં સમાન રક્તના સંબંધીઓ વચ્ચે લગ્ન સંબંધ એ નિષેધ ગણવામાં આવે છે, એટલે કે પ્રતિબંધિત છે. કેટલીક વખત એક જ ગોત્રના હોવાથી એક જ રક્તના હોય એવી કલ્પના પણ માની લેવામાં આવતી હોય છે. આમ સગપણ સંબંધો એ રક્તના આધારે માનવામાં આવે છે. કેટલાક ધર્મો કેટલાક સમુદાયોમાં મામા કે ફોઈના સંતાનો વચ્ચેના લગ્નને માન્યતા આપવામાં આવે છે, પણ આ સમાજ સ્વીકૃત હોય છે. જ્યારે અન્ય કેટલાક સમુદાયોમાં અન્ય કેટલાક સમાજમાં મામા ફોઈના સંતાનો વચ્ચેના લગ્ન એ શક્ય નથી, અથવા તો કેટલાક સમાજોમાં નીતિ નિયમો પણ હોય છે કે માતા પક્ષના 5 પેઢી સુધી અને પિતા પક્ષના 7 પેઢી સુધીના સંતાનો વચ્ચે લગ્ન સંબંધ થઈ શકે નહીં, કારણ કે તેઓ વચ્ચેના રક્ત સંબંધો બંધાયેલા છે તેવી માન્યતા પ્રબળ જોવા મળે છે. તો આ બધા જ સગપણ સંબંધોના આધારે વ્યવસ્થા થતી જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે સગપણ વ્યવસ્થા દ્વારા જ વિવાહ અને સંતતિ ટકી રહે છે. એક જ જ્ઞાતિમાં અલગ અલગ ગોત્ર પણ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ કે એક જ ધર્મ હોય, માની લો કે હિન્દુ ધર્મ. હવે હિન્દુ ધર્મમાં જ અલગ અલગ ઘણી બધી જ્ઞાતિઓ છે, અને ઘણી બધી જ્ઞાતિઓમાંથી કોઈ એક જ્ઞાતિ જો આપણે લઈએ તો એ એક જ જ્ઞાતિમાંથી અલગ અલગ પેટા જ્ઞાતિઓ પણ જોવા મળે છે. તો કેટલી બધી વૈવિધ્યતા થઈ, એક ધર્મ એમાં ઘણી બધી જ્ઞાતિઓ તો આ પણ વૈવિધ્યતા થઈ, કોઈ એક જ્ઞાતિ તો એમાં પણ ઘણી બધી પેટા જ્ઞાતિઓ. તો આ જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે પેટા જ્ઞાતિઓમાં પણ અલગ અલગ ગોત્ર સગોત્ર જોવા મળે છે. પણ કેટલાક સમુદાયો કેટલાક સમાજના સભ્યો એવું માને છે કે જો એક જ જ્ઞાતિ ન હોય પરંતુ જો અલગ ગોત્ર હોય તો તેઓ વચ્ચે, એટલે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્ન સંબંધ બંધાઈ શકે છે. ત્યારે બંને પક્ષના સંબંધીઓ લગ્ન આધારિત સગપણ સંબંધીઓ બને છે. જેમ કે સાસુ સસરા, જમાઈ વેવાઈના સંબંધો, દિયર જેઠ સાળા સાળીના સંબંધો, નણંદ વગેરે જેવા સંબંધો એ લગ્ન વ્યવસ્થા અસ્તિત્વમાં આવ્યા બાદ એ નવા સંબંધો રચાતા જોવા મળે છે. વિવાહથી જોડાનાર પતિ પત્નીના સંબંધોથી જ બાળકનો જન્મ
થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજ સ્વીકૃત જ્યારે પતિ પત્ની એકબીજાના સંબંધથી બંધ થાય ત્યારે તેઓ વચ્ચેના જાતીય સંબંધોને સમાજ સ્વીકૃત ગણવામાં આવે છે, અને ત્યારબાદ જે બાળકનો જન્મ થાય તે બાળક પણ એ સમાજ સ્વીકૃત ગણવામાં આવે છે. માતા, બાળક, કાકા, કાકી, ફોઈ, ભત્રીજા, મામા, મામી વગેરે જેવા નવા સગપણ સંબંધીઓ પણ ઉદ્ભવે છે. આ રીતે સગપણ સંબંધોથી વિવાહ પણ અસ્તિત્વમાં આવે છે અને સંતતિ પણ ટકી રહે છે. ત્યારબાદ આપણે જોઈએ સામાજિક વ્યવસ્થા. વિદ્યાર્થી મિત્રો, સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવી હોય તો તેના માટે સગપણ વ્યવસ્થા ખૂબ જ અનિવાર્ય પરિબળ ગણાવી શકાય. સગપણ વ્યવસ્થા દ્વારા જ એ સમાજ, એ કુટુંબ વ્યવસ્થા જળવાઈ રહે છે. મોટાભાગના જે અસામાજિક તત્વો છે, અસામાજિક બનાવો છે, તેને અટકાવી શકાય છે. સગપણ સંબંધો દ્વારા જ કુટુંબ અને જ્ઞાતિ વચ્ચે, એક જ જ્ઞાતિના સભ્યો વચ્ચેના સંબંધો એ જળવાઈ રહેતા જોવા મળે છે. સામાજિક વ્યવસ્થાને લીધે જ સંબંધો વધુ ને વધુ મજબૂત બનતા જાય છે, લાગણીશીલ પણ બનતા જાય છે, નિસ્વાર્થ સંબંધો એ અસ્તિત્વમાં આવે છે. સામાજિક વ્યવસ્થા દ્વારા જ સમાજમાં એકરૂપતાનું પ્રમાણ વધે છે. એટલે કે જ્યારે સ્ત્રી અને પુરુષ એકબીજા સાથે સગપણ સંબંધમાં બંધાય, લગ્ન વ્યવસ્થામાં બંધાય, ત્યારે બે કુટુંબી એક થાય છે. બે કુટુંબ વચ્ચેના સંબંધો વધુ મજબૂત, વધુ લાગણીશીલ અને નિસ્વાર્થ બની રહે છે, તથા એ પતિ પત્નીના સંબંધો વધુ આગળ વધે તે માટેના પ્રયત્નો એ કુટુંબ અને સમાજ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવતા હોય છે. સામાજિક વ્યવસ્થા દ્વારા જ સમાજમાં એકરૂપતાનું પ્રમાણ પણ વધે છે. સગપણ સંબંધોની સામાજિક વ્યવસ્થાથી જ નિયંત્રણ પણ શક્ય બને છે અને સામાજિક વ્યવસ્થાનું અસ્તિત્વ ટકી રહે છે. સામાજિક વ્યવસ્થા અને સગપણ વ્યવસ્થાનો વિકાસ એ શક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, સગપણ વ્યવસ્થા દ્વારા પરસ્પર હકો અને ફરજો પણ જોડાયેલા જોવા મળે છે. જે રીતે સગપણ સંબંધમાં બંધાયા બાદ વ્યક્તિનો દરજ્જો અને ભૂમિકા બદલાય છે, જેવો વ્યક્તિનો દરજ્જો એવી તેને ભૂમિકા ભજવવાની રહે છે, એવી જ રીતે વ્યક્તિનો જેવો દરજ્જો હોય છે, જેવી ભૂમિકા હોય છે, તો દરજ્જો અને ભૂમિકાની સાથે તેના હક્કો અને ફરજો પણ જોડાયેલા છે. જેમ કે પતિ અને પત્ની એ એકબીજા માટે પતિ પત્ની છે, પણ પતિ એ પતિ તરીકેનો દરજ્જો હોય તો તે પ્રમાણે ભૂમિકા ભજવે છે, તો તેની ફરજ બને છે પોતાની પત્ની પ્રત્યે તેના પોતાની પત્ની ઉપરના હકો પણ છે. એવી જ રીતે પત્નીનો જે દરજ્જો છે તે પ્રમાણે પત્ની પોતાની ભૂમિકા ભજવે છે અને પોતાના પતિ પ્રત્યેની તેની કેટલીક ફરજો છે અને પતિ સાથે તેના કેટલાક હકો પણ જોડાયેલા છે. એવી જ રીતે વ્યક્તિના જેવા હકો, જેવી ફરજો, જેવો દરજ્જો, જેવી ભૂમિકા, આ બધી જ બાબતો એ સગપણ વ્યવસ્થા સાથે જોડાયેલી છે અને સગપણ વ્યવસ્થામાં જ મિલકતનો હક, વારસાનો હક પણ જોડાયેલો રહે છે. પિતૃસત્તાક, પિતૃવંશીય કે પિતૃસ્થાનીય કુટુંબમાં મિલકત, હક્કો, ફરજો પુરુષ પક્ષે વધુ જોવા મળે છે અને તેમાં દીકરો વારસદાર જોવા મળે છે. એવી જ રીતે માતૃસત્તાક, માતૃવંશીય કે માતૃસ્થાનીય કુટુંબ હોય તો તેમાં મિલકત હોય, કોઈ પણ પ્રકારના હક્કો હોય, કોઈ નિર્ણય લેવાનું હોય, ફરજો હોય, તો મોટાભાગના નિર્ણયો, જે કોઈ પણ ડિસિઝન લેવાના હોય, તો એ મહિલા પક્ષે વધુ જોવા મળે છે અને તેની વારસદાર એ ઘરની દીકરી હોય છે. અને એમાં આપણે આગળ જોઈ ગયા કે પિતૃસત્તાક હોય તો તેમાં લગ્ન બાદ દીકરો પોતાની પત્નીને પોતાના પિતાના અથવા તો પોતાના ઘરે લઈને આવે છે. અને એવી જ રીતે માતૃસત્તાક પરિવારમાં દીકરી એ લગ્ન બાદ પોતાના પતિને પોતાની માતાના ઘરે અથવા તો પોતાના ઘરે તે લઈને આવે છે. જે વ્યક્તિ સગપણ સંબંધી ન હોય તેની સાથે કોઈ હક્કો કે ફરજો એ જોડાયેલા હોતા નથી. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પ્રત્યેક સમાજ, ભલે લોહી આધારિત હોય, લગ્ન આધારિત હોય કે પછી દત્તક કુટુંબ આધારિત હોય, પણ સગપણ સંબંધ વિનાનો સમાજ હોઈ જ ના શકે.
વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું જે વ્યાખ્યાન છે તેના સ્વાધ્યાયના પ્રશ્નો છે, સગપણ સંબંધોનો અર્થ સમજાવો અને સગપણ વ્યવસ્થાના પાસા સમજાવો. આજના આપણા વ્યાખ્યાનના મુખ્ય પુસ્તકોની અહીંયા યાદી આપેલી છે, જે ચકાસી લેવા વિનંતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું આ વ્યાખ્યાન પૂર્ણ કરીએ છીએ. હવે પછી મળીશું એક નવા જ વ્યાખ્યાન અને નવા જ એકમ સાથે. AEE+ એક્રેડિટેશન ધરાવતી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલ ચેતન સ્ટુડિયોમાં. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાય પરમા.